હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 8મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, એ પ્રકારે તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ અવેલેબલ છે, તો પ્લે સ્ટોરમાં જઈ તમે માત્ર સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન. આ પ્રકારના આપણા ઓફિશિયલ લોગો વાળી તમને એપ્લિકેશન પ્લે સ્ટોરમાં પણ જોવા મળશે. શરૂ કરીએ આજના 8મી જૂનના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં છે દેશનું સૌથી પહેલું લિક્વિડ મિરર ટેલિસ્કોપ છે એની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી? તો આ દેશનું સૌથી પહેલું લિક્વિડ મિરર ટેલિસ્કોપ છે અને આની સ્થાપના થઈ છે ઉત્તરાખંડ ખાતે. ઓપ્શન બી આપણો આન્સર થશે. ઉત્તરાખંડ રાજ્યની અંદર છે આ લિક્વિડ મિરર ટેલિસ્કોપ છે એની સ્થાપના કરવામાં આવેલી છે. ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ કરેલી છે? ઉત્તરાખંડમાં એક સ્થળ છે દેવા સ્થળ. તો આ દેવા સ્થળ નામનું જે સ્થળ છે ત્યાં આ લિક્વિડ મિરર ટેલિસ્કોપ છે બરાબર એની સ્થાપના કરવામાં આવેલી છે. કયા કયા દેશોના વૈજ્ઞાનિકો છે જેણે આ ટેલિસ્કોપ બનાવવામાં પોતાનો ફાળો આપેલો છે? તો ભારત, બેલ્જિયમ અને કેનેડા, આ ત્રણ દેશોના વૈજ્ઞાનિકો છે એને મળીને આમાં કામ કરેલું છે. એક્ચ્યુઅલમાં આ જે ટેલિસ્કોપ બનાવે એને કહેવાય ખગોળશાસ્ત્રી, બરાબર. તો આ ભારત, બેલ્જિયમ અને કેનેડાના ખગોળશાસ્ત્રીઓ છે જેમણે આ ટેલિસ્કોપનું નિર્માણ કરેલું છે. ટેલિસ્કોપનો વ્યાસ પૂછી શકે તમને? વ્યાસ પૂછે બરાબર, તો 4 મીટર અને ત્રિજ્યા પૂછે તો એનાથી અડધી એટલે કે 2 મીટર, બરાબર. તો શું પૂછે છે એનું ધ્યાન રાખવાનું. ટેલિસ્કોપનો વ્યાસ પૂછે તો 4 મીટર અને ત્રિજ્યા પૂછેલી હોય તો 2 મીટર, ઓકે. ત્યાર પછીની વાત કરું તો થોડુંક ઉત્તરાખંડનું 2-3 પોઈન્ટ અગત્યના રિવિઝન કરાવી દઉં. ઉત્તરાખંડ છે ત્યાંની સરકારે યુનિફોર્મ સિવિલ કોડ છે એના ગઠન માટે 5 સભ્યની કમિટીનું ગઠન કરેલું હતું. આ ઉપરાંત રાજનાથસિંહ છે એમણે ઉત્તરાખંડ ખાતે જે નવું ડિફેન્સ એસ્ટેટ સર્કલ છે એનું ઉદઘાટન પણ કરેલું હતું. નવું ડિફેન્સ એસ્ટેટ સર્કલ એનું ઉદઘાટન રક્ષામંત્રી રાજનાથસિંહ ઉત્તરાખંડ ખાતેથી કરેલું હતું. ત્યાર પછી હેલ્થ કેર બાબતોની અંદર છે ડ્રોનનો ઉપયોગ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય ઉત્તરાખંડ બનેલું. અને હાલમાં જ છે ઉત્તરાખંડની સરકારે હિમ પ્રહરી યોજના પણ શરૂ કરેલી હતી, બરાબર. તો આટલા અગત્યના પોઈન્ટ છે તે આપણે ઉત્તરાખંડ વિશે આમાંથી યાદ રાખીશું, બરાબર. બાકી ઉત્તરાખંડના જે રાજ્યપાલ છે બરાબર એ કોણ છે અત્યારે? લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંઘ. અને મુખ્યમંત્રી પૂછે તો પુષ્કરસિંહ ધામી, બરાબર. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે ત્યાંના, અને રાજ્યપાલ કોણ છે? લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંઘ. તો આટલા અગત્યના પોઈન્ટ ઉત્તરાખંડ વિશે આપણે યાદ રાખીશું. એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં નીચેનામાંથી કઈ સંસ્થા છે એના દ્વારા માય પેડ માય રાઈટ પ્રોગ્રામ છે એની શરૂઆત કરવામાં આવેલી છે? તો માય પેડ માય રાઈટ પ્રોગ્રામ છે આ કોનો છે? નાબાર્ડનો છે. તો ઓપ્શન બી મારો આન્સર થશે. હાલમાં જ નાબાર્ડ છે એણે માય પેડ માય રાઈટ છે આ પ્રોગ્રામ શરૂ કરેલો છે. નાબાર્ડના અત્યારે ચેરમેન ચિંતાલા ગોવિંદ રાજુલુ છે. અને આજે શરૂઆત છે માય પેડ માય રાઈટ કાર્યક્રમ એની શરૂઆત લદ્દાખના લેહ ખાતેથી એમણે કરાવેલી છે, બરાબર. અને બાકી નાબાર્ડની વાત કરું, પૂરું નામ પૂછી શકે પરીક્ષાની અંદર, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, આઈએનયુ પૂરું નામ છે નાબાર્ડનું. સ્થાપના 12 જુલાઈ 1982માં થયેલી છે અને મુખ્ય મથક એનું મહારાષ્ટ્રના મુંબઈમાં છે. આરબીઆઈનું પણ મહારાષ્ટ્રના મુંબઈમાં છે, બરાબર. આ પણ આપણે યાદ રાખીશું. ચાલો એના પછીનો ક્વેશ્ચન આપણી સામે સ્ક્રીન ઉપર આવી ગયો છે. હાલમાં જે ફ્રેન્ચ ઓપન 2022 છે એનું ટાઇટલ કોણે મેળવેલું છે? તો ફ્રેન્ચ ઓપન 2022 એનું ટાઇટલ મેળવેલું છે રાફેલ નડાલે, સ્પેનના ખેલાડી છે. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. હાલમાં જ છે વર્ષની અંદર, પહેલા તો કુલ કેટલી ગ્રાન્ડ સ્લેમ હોય એ જાણી લો. તો વર્ષની અંદર કુલ 4 ગ્રાન્ડ સ્લેમ હોય, બરાબર. ટેનિસની જે સૌથી મોટી ટુર્નામેન્ટ છે એને ગ્રાન્ડ સ્લેમ કહેવાય. કુલ 4 હોય છે. સૌથી પહેલી જે રમાય એને કહેવાય ઓસ્ટ્રેલિયન ઓપન, બીજી રમાય હમણાં જ ફ્રેન્ચ ઓપન, એના પછી યોજાશે હવે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ, અને લાસ્ટમાં યોજાય છે યુએસ ઓપન. તો અત્યારે 2 ઓલરેડી સમાપ્ત થઈ ગઈ છે, 2 બાકી છે. તો અત્યારે ફ્રેન્ચ ઓપનની વાત કરીએ છીએ. તો ફ્રેન્ચ ઓપન 2022નું ટાઇટલ સ્પેનના ખેલાડી રાફેલ નડાલે મેળવેલું છે. ફાઇનલમાં એમણે કોને હરાવેલું? ફાઇનલમાં હરાવેલું કેસ્પર રૂડને. કેસ્પર રૂડ છે એ નોર્વેના ખેલાડી છે. કેસ્પર રૂડ છે તમે બહુ ઓછું નામ સાંભળેલું હશે. મેઇનલી આપણે ટેનિસના ગ્રાન્ડ સ્લેમની વાત કરતા હોય, 3 ખેલાડી ચર્ચામાં હોય. એક તો રાફેલ નડાલ, બીજા નોવાક જોકોવિચ છે સર્બિયાના છે, અને એક છે રોજર ફેડરર.
બરાબર મેઇનલી આ ત્રણ ખેલાડીઓ છે ગ્રાન્ડ સ્લેમ નો ટાઇટલ જીતતા હોય છે અહીંયા ફાઇનલ સુધી એક નવા ખેલાડી પહોંચ્યા છે કેસ્પર રૂડ નોર્વેના ખેલાડી છે અને બહુ તો બીજા એક ટેનિસના ખેલાડી યાદ રાખજો બરાબર ડેનિયલ મેડવેદેવ તો એ રશિયાના છે એ પણ આપણે યાદ રાખીશું બાકી મહિલાઓની વાત કરીએ તો મહિલાઓમાં ઈગા સ્વીટેકે ટાઇટલ મેળવેલું છે અને ફાઇનલમાં એમણે હરાવેલું છે અમેરિકાના કોકો ગોફને તો આ પણ આપણે યાદ રાખીશું ઓકે ઈગા સ્વીટેક છે એ કયા દેશના છે પોલેન્ડના છે આ પણ યાદ રાખીશું હાલમાં જ છે વિશ્વ સમુદ્રી દિવસ એકચ્યુઅલમાં સમુદ્રી દિવસ કરતા અહીંયા મારી દ્રષ્ટિએ મહાસાગર શબ્દ વધારે શૂટ કરે બરાબર વિશ્વ સમુદ્ર દિવસ અથવા તો વિશ્વ મહાસાગર દિવસ તો હાલમાં જ છે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવાયેલો વર્લ્ડ ઓસિન ડે અંગ્રેજીમાં કહીએ તો વર્લ્ડ ઓસિન ડે ઉજવાયેલો છે હાલમાં જ 8 જૂને આજે બરાબર આજે છે વિશ્વ મહાસાગર દિવસ અથવા તો વિશ્વ સમુદ્ર દિવસ હાલમાં જ વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી છે 8 જૂન 2022 ના રોજ કરવામાં આવી છે આ દિવસની ઉજવણી કોણ કરે છે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ કરે છે અને આની ઉજવણીની શરૂઆત કરવા માટે કોણે ફાળો આપેલો છે અથવા તો કોણે આ દિવસની ઉજવણી કરવા માટેનું સંબોધન રજૂ કરેલું છે સંયુક્ત રાષ્ટ્રમાં 1992 ની અંદર કેનેડા એની ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓસિન ડેવલપમેન્ટ અને ઓસિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેનેડા આ બંને મળી અને 8 જૂન નો જે દિવસ છે એને વિશ્વ મહાસાગર દિવસ અથવા વર્લ્ડ ઓસિન ડે તરીકે ઉજવવાનો વિચાર રજૂ કરેલો 2008 ની અંદર સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસને 8 જૂને ઉજવવાની મંજૂરી આપી દીધી પણ સૌથી પહેલો ઉજવાયેલો ક્યારે સૌથી પહેલો ઉજવાયેલો 2009 માં 2008 માં મંજૂરી મળી સૌથી પહેલો ઉજવાયેલો ક્યારે એવું પૂછે બરાબર તો સૌથી પહેલો ઉજવાયેલો 2009 માં ઓકે અને આની થીમ યાદ રાખીશું રિવિટાઇઝેશન કોલેક્ટિવ એક્શન ફોર ઓસિન બરાબર તો એની થીમ છે રિવિટાઇઝેશન કોલેક્ટિવ એક્શન ફોર ઓસિન 2022 માટેની થીમ પણ યાદ રાખશું બાકી થોડા કન્ફ્યુઝન કરતા પોઈન્ટ યાદ રાખશું વર્લ્ડ મેરીટાઈમ પૂછે મેરીટાઈમ ડે પૂછે ત્યારે આપણે સમુદ્ર દિવસ એવો શબ્દ યુઝ કરીએ તો થોડુંક વધારે સારું લાગે બરાબર ત્યારે મહાસાગર શબ્દ યુઝ કરવો એ બરાબર નથી તો વર્લ્ડ મેરીટાઈમ ડે છે બરાબર એ 29 સપ્ટેમ્બરે ઉજવાય છે અને નેશનલ મેરીટાઈમ ડે બરાબર એ 5 એપ્રિલે આપણે ઉજવીએ છીએ બરાબર તો આટલા અગત્યના પોઈન્ટ છે આમાંથી આપણે યાદ રાખીએ હાલમાં જ છે કઈ સંસ્થા દ્વારા હર્બિંગર 2021 નામની ગ્લોબલ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું તો હર્બિંગર નામની જે ગ્લોબલ હેકાથોન છે એનું આયોજન કરશે આરબીઆઈ ઓપ્શન સી આપણો આન્સર છે હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છે હર્બિંગર 2021 નામથી એક ગ્લોબલ હેકાથોનનું આયોજન કરેલું છે વિશ્વના કુલ 22 જેટલા દેશોએ ભાગ લીધેલો છે ભારત ઉપરાંત 22 દેશો છે આ હેકાથોનની અંદર જોડાયા છે જેમાં અમેરિકા યુકે સ્વીડન સિંગાપોર ફિલિપાઇન્સ ઇઝરાયલ આવા બધા ઘણા બધા નામચીન દેશોનો સમાવેશ થાય છે આનું આજે હેકાથોન છે એનું શીર્ષક શું છે એવું પણ પૂછે તો હર્બિંગર 2021 ઇનોવેશન ફોર ટ્રાન્સફોર્મેશન આ એની થીમ શીર્ષક છે અને થીમ પણ પૂછી શકે આમાં તો આની થીમ છે હેકાથોનની સ્માર્ટર ડિજિટલ પેમેન્ટ્સ આ પણ યાદ રાખીશું આપણે બરાબર ત્યાર પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે સંપ્રીતિ યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન કરવામાં આવ્યું તો આ યુદ્ધ અભ્યાસ પણ ભારત બાંગ્લાદેશ વચ્ચે થયેલો છે ભારત બાંગ્લાદેશ વચ્ચે હાલમાં જ છે કોર્પેટ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું હતું બરાબર કોર્પેટ યુદ્ધ અભ્યાસ એનું આયોજન પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલું હતું અને બીજો હતો એક બોંગો સાગર યુદ્ધ અભ્યાસ બરાબર આનું પણ આયોજન છે બોંગો સાગરનું પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલું હતું તો આ યાદ રાખશું અને હવે આ સંપ્રીતિ યુદ્ધ અભ્યાસ પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલો છે અહીં તમે જોઈ શકો છો બરાબર તો મિલિટરી એક્સરસાઇઝ છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની અને 2022 ના રોજ આનું 10મું સંસ્કરણ છે આયોજન બાંગ્લાદેશના જેસોર મિલિટરી સ્ટેશન ખાતે થયેલું હતું 5 જૂન થી લઈને 16 જૂન દરમિયાન અત્યારે આ યુદ્ધ અભ્યાસ રનિંગ છે 5 જૂન થી આની શરૂઆત થઈ ગઈ છે બરાબર અને આમાં બીજું ભારતની કઈ રેજિમેન્ટે ભાગ લીધો છે તો ભારતની ડોગરા રેજિમેન્ટ છે એને આમાં ભાગ લીધો છે બાકી મેં તમને કીધું એમ અગાઉ કોર્પેટ અને બોંગો સાગર યુદ્ધ અભ્યાસ પણ ભારત બાંગ્લાદેશ વચ્ચે થઈ ગયા છે ચલો એક વસ્તુ પૂછું તમને કોર્પેટ યુદ્ધ અભ્યાસમાં ભારતના કયા 2 જહાજો ગયેલા હતા આ 2 જહાજો છે બોંગો સાગર યુદ્ધ અભ્યાસમાં પણ ગયેલા હતા બંને નૌસેનાની એક્સરસાઇઝ છે ભારત બાંગ્લાદેશ વચ્ચેની આ પણ આપણે યાદ રાખશું અને
તમારે મને ખાલી કોમેન્ટમાં બે જહાજોના નામ કહેવાના છે જે કોર્પેટ યુદ્ધ અભ્યાસ અને બોંગો સાગરમાં બાંગ્લાદેશ ગયેલા છે. વાત કરીએ હવે ક્વિક ન્યૂઝની. તો ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ફોર ધ ફાઇટ અગેન્સ્ટ ઇલીગલ અનરિપોર્ટેડ એન્ડ અનરેગ્યુલેટેડ ફિશિંગ. બરાબર, મત્સ્ય માટે ઇલીગલ અનરિપોર્ટેડ અને અનરેગ્યુલેટેડ જે ફાઇટ થાય છે તો એના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. બરાબર, માછલી પાલન માટે. બરાબર, તો એના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવે છે 5 જૂને. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પણ હોય છે. બરાબર, તો આ પણ આપણે યાદ રાખીશું. 5 જૂને કયો દિવસ હોય છે? વિશ્વ પર્યાવરણ દિવસ. આ વખતે 50મી કોન્ફરન્સનું આયોજન થયેલું હતું, એન્વાયરમેન્ટની બેઠક ઉપર, સંયુક્ત રાષ્ટ્રની 50મી બેઠકનું આયોજન થયેલું હતું. બરાબર, તો આ પણ યાદ રાખીશું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એમણે કયા રાજ્ય ખાતેથી સંત કબીર એકેડમી અને સંશોધન કેન્દ્ર તેમજ સ્વદેશ દર્શન યોજના છે એનું લોન્ચિંગ કરેલું છે? રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ બધાનું લોન્ચિંગ કરેલું એ તો ખબર પડી ગયું, કયા રાજ્ય ખાતેથી કરેલું છે? ઉત્તર પ્રદેશ ખાતેથી. આન્સર આવશે ઉત્તર પ્રદેશ. તુર્કીએ પોતાનું સંયુક્ત રાષ્ટ્રમાં નામ બદલીને નવું નામ શું રાખેલું છે? તુર્કીએ પોતાનું સંયુક્ત રાષ્ટ્રની અંદર નામ બદલી નાખ્યું છે અને નવું નામ એમણે જાહેર કર્યું છે તુર્કીએ. બરાબર, તો નવું નામ ખાસ યાદ રાખશું સ્પેલિંગ સાથે, તુર્કીએ છે તે તુર્કીએ પોતાનું નવું નામ જાહેર કર્યું છે. રાષ્ટ્રીય સૂચના અને વિજ્ઞાન કેન્દ્ર એના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યું છે? તો રાજેશ ગેરા છે, રાષ્ટ્રીય સૂચના અને વિજ્ઞાન કેન્દ્ર છે એના નવા ડાયરેક્ટર જનરલ બનેલા છે. હાલમાં કયા રાજ્યની સરકાર છે એણે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે? જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે બિહાર. આન્સર આવશે બિહાર. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે અને ત્યાં રાજ્યપાલ છે એ ફાગુ ચૌહાણ છે બિહારમાં. ચલો એના પછીનો ક્વેશ્ચન, મુખ્યમંત્રી એમ કે સ્ટેલિન એમના દ્વારા કયા સ્થળેથી છે લક્ઝરી ક્રુઝ લાઇનર એમ્પ્રેસનું ઉદઘાટન કરવામાં આવેલું? તો ચેન્નાઈ બંદર ખાતેથી એમણે છે આ લક્ઝરી ક્રુઝ લાઇન એમ્પ્રેસ છે એનું ઉદઘાટન કર્યું. ત્યારબાદ ક્વેશ્ચન છે, હાલમાં જ કયા રાજ્યની સરકાર છે એણે મુખ્યમંત્રી નિબિર મત્સ્યાચય પ્રકલ્પ યોજના શરૂ કરી છે? તો મત્સ્યાચય પ્રકલ્પ યોજના, નિબિર મત્સ્યાચય પ્રકલ્પ યોજના શરૂ કરી છે ત્રિપુરાની સરકારે. અહીંયા થોડુંક ડિટેલમાં સમજાવું. મારા ખ્યાલથી કોઈ પણ વ્યક્તિ છે જે કરંટ અફેરનો અભ્યાસ કરાવ્યો છે કદાચ આ યોજના વિશે તમને માહિતી નહીં આપે. અહીંયા થોડુંક સમજવા જેવું છે. આમ નિબિર મત્સ્ય જે પ્રકલ્પ યોજના છે, બરાબર, એના અંતર્ગત છે બાયોફ્લોક ફિશિંગ ફાર્મિંગ છે. બરાબર, એનો વિકાસ કરવામાં આવશે. હવે આ બાયોફ્લોક ફિશિંગ ફાર્મિંગ છે એ શું છે? હવે કોઈ પણ કિસાન છે જ્યારે માછલીઓનું પાલન કરે છે, માછલીઓનું ઉત્પાદન કરે છે, તો ત્યારે એને ખર્ચા બહુ આવે છે. જેમ કે માછલીઓનો જે ખોરાક આપવો, બરાબર, તો માની લો કે એક મોટું ટેન્ક છે આ ટાઈપનું, બરાબર, એમાં માછલીઓ છે, બરાબર, આમાં પાણી છે અને આમાં માછલીઓ છે. બરાબર, હવે એ માછલીઓ છે, બરાબર, એના માટે ખોરાક પણ આપણે આપવું પડે. આની અંદર માની લો કે હું તમને અત્યારે એક માછલી અહીંયા દોરીને બતાવું છું આ રીતે. બરાબર, તો માછલીઓ છે, બરાબર, એને આપણે ખોરાક આપવો પડે અને ખોરાકમાંથી માછલી છે, બરાબર, માત્ર 25-30% ખોરાક જ છે માછલી ખાતી હોય, બાકીનો બધો ખોરાક છે એ વેસ્ટ જાય. બરાબર, તો હવે આ બાયોફ્લોક ફિશિંગ શું છે? બીજું, આમાં જે લોકો માછલીનું ઉત્પાદન કરે છે તો એને બીજી કઈ સમસ્યા આવે? પાણીની સમસ્યા. માછલીઓ છે એને જીવિત રાખવા માટે પાણીની જરૂર પડે. બરાબર, અને માછલી છે, બરાબર, એ અંદર પોતે મળમૂત્રનો ત્યાગ પણ કરે તો એનાથી પાણી ગંદુ થાય અને અમુક સમય પછી છે પાણી છે એને ચેન્જ કરવું પડે. તો આ બાયોફ્લોક ફિશિંગ શું છે? એક પ્રકારના બેક્ટેરિયા છે જે આ પાણીની અંદર નાખી દેવામાં આવે. બરાબર, તો એ છે જે માછલીઓનું મળમૂત્ર છે, બરાબર, એને ફરી પાછું ખોરાકમાં કન્વર્ટ કરી નાખે છે. માછલીઓના જે મળમૂત્ર છે તો એને ફરી પાછા ખોરાકમાં કન્વર્ટ કરી નાખશે. તો આનાથી જે ફાર્મર છે, બરાબર, એને માછલીઓના ખોરાક પાછળ ઓછો ખર્ચો કરવો પડશે. બીજું, માછલીઓના જે મળમૂત્રથી જે હાનિકારક બેક્ટેરિયા થાય છે, બરાબર, તો એનો નાશ કરે છે. બરાબર, અને જે પાણી છે, બરાબર, એને ચોખ્ખું રાખે છે. બાયોફ્લોક ફિશિંગથી છે પાણીની પણ બચત થશે,
પાણીનો જે પ્રશ્ન હતો એ પણ સોલ્વ થઈ ગયો, ખોરાકનો પણ પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો. તો આ ટાઈપની યોજના છે ત્રિપુરાની સરકારે શરૂ કરી છે બાયોફ્લોક ફિશિંગને એનો વિકાસ કરશે. જેમ પોર્ટલમાં કયા ક્ષેત્રને સામેલ કરવામાં આવ્યું છે? એક પરીક્ષામાં હમણાં જેમ પોર્ટલનું પૂરું નામ પૂછેલું હતું, ગવર્મેન્ટ ઈ માર્કેટિંગ, બરાબર. તો આમાં અત્યારે સરકારી ક્ષેત્ર છે એને સામેલ કરેલું છે, એટલે કે કોઓપરેટિવ, બરાબર. અંગ્રેજીમાં કોઓપરેટિવ કહે, ગુજરાતીમાં સરકારી કહીએ આપણે, બરાબર. તો અમુક આવા સરકારી પોર્ટલ છે અવારનવાર ચર્ચામાં રહેતા હોય તો ક્યારેક અહીંથી એમનો રિલેટેડ ક્વેશ્ચન આવી જાય, બરાબર. તો ધ્યાન રાખવું, જેમ પોર્ટલ ગવર્મેન્ટ ઈ માર્કેટિંગ. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ છે, ભારતના કયા મંત્રાલય દ્વારા પીએમ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ એને 2026 સુધી વિસ્તારિત કરવા માટેની જાહેરાત કરવામાં આવેલી છે? તો પીએમ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ એમએસએમઈ મંત્રાલયનો છે, 2026 સુધી આને વધારી દેવામાં આવેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન છે, હાલમાં જ હિમાર્સ ડિફેન્સ ઇક્વિપમેન્ટ ચર્ચામાં રહેલું હતું. તો આ હિમાર્સ છે એ કયા દેશનું રક્ષા ઉપકરણ છે? તો આ અમેરિકાનું ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે. તો આન્સર આવશે અમેરિકા. અત્યારે અમેરિકાએ આ યુક્રેનને પહોંચાડ્યું છે, તો એટલા માટે તે ન્યૂઝમાં હતું. એડવેન્ચર ઇન રીડિંગ નામનું પુસ્તક હાલમાં પ્રકાશિત થયું. આ પુસ્તકના લેખક કોણ છે? તો રસ્કિન બોન્ડ, બરાબર. ખૂબ જાણીતા લેખક છે. તો એડવેન્ચર્સ ઇન રીડિંગ નામનું હમણાં જ પુસ્તક એમણે લખેલું છે, રસ્કિન બોન્ડનું છે. હાલમાં કયા રાજ્યની સરકારે ફિઝિકલ સ્ટેમ્પ પેપર ઉપર અને બંધ કરી, અથવા તો ફિઝિકલ સ્ટેમ્પ પેપર છે એના ઉપર પ્રતિબંધ લગાવી દીધું આ રાજ્યની સરકારે, અને ઈ સ્ટેમ્પ પેપરની શરૂઆત કરી છે? આનાથી ઈ સ્ટેમ્પ પેપર છે એનાથી 35 કરોડ રૂપિયાની સરકારને બચત થશે. તો આ રાજ્યની સરકારે ઈ સ્ટેમ્પ પેપર હતા એની હાર્ડ કોપી બંધ કરી દીધી, માત્ર સોફ્ટ કોપીથી જે કામ ચાલશે રાજ્યની અંદર. તો 35 કરોડ રૂપિયાની સરકારને આનાથી બચત થશે, અને આ કર્યું છે પંજાબ રાજ્યની સરકારે. તો આન્સર આવશે પંજાબ. હાલમાં જ છે, કયા રાજ્યની સરકારે ભ્રષ્ટાચારને ઓછું કરવા માટે એસીબી 1440 એપ છે એને લોન્ચ કરી છે? તો ભ્રષ્ટાચારનું સમાધાન કરવા માટે આંધ્રપ્રદેશ સરકારે આ એપ્લિકેશન લોન્ચ કરી છે. આન્સર આવશે આંધ્રપ્રદેશ. તો વિડીયો આજનો સમાપ્ત થાય છે 8મી જૂનનો. મળીએ આવતીકાલે 9મી જૂનના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.